वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने श्री हरे कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भावथी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर छठ्ठू तरंग 75मो भगवान श्री हरि अगत्रायथी विचरण करता करता जूनागढ़ पधारे छे। आ प्रसंग आ तरंग में आपणे श्रवण करीशुं। हरे तिहासे चलत भये आये आखा गाम बाहिर किए मुकाम ही धर्मसुत श्री घनश्याम। हरे तिहासे चलत भये आये आखा गाम बाहिर किए मुकाम ही धर्मसुत घनश्याम। अगत्रायमां प्रभु 5 दिवस रोकाया, त्यांथी चाल्या आखा गाम आव्या। धर्मपुत्र घनश्यामे गामनी बहार मुकाम कर्यो, त्यां 1 दिवस रोकाया। सरस रसोई करी, त्यांना हरिभक्तो बधा ब्राह्मण हता, तेवो घणा ज प्रेमथी दही लाव्या। श्रीहरि आखाना सरस दहीना वखाण करता। महाराज एम कहता, आ आखा गामनुं दही बहु मीठू छे, बीजे क्या आटलू मीठू दही जोयू नथी। आवी रीते वखाण करता अने दही ने जमता त्या हरिभक्तों ने खूब राजी करिया। पछी पीपलाणा गाम आव्या। आपणे जाणीए छीए पीपलाणा गाम एटले महाराजनुं दीक्षा स्थान, जेतपुर गाम एटले भगवान श्रीहरिनुं गादी स्थान, अने छप्पैया धाम એટલે ભગવાન શ્રીહરિનું જન્મસ્થાન। આ પૃથ્વીના આ બધા મહાન તીર્થો છે જ્યાં પ્રભુએ દીક્ષા લીધી, જ્યાં પ્રભુએ ગાદી સ્વીકારી, જ્યાં પ્રભુએ જન્મ ધારણ કર્યો, જ્યાં ભગવાને નિવાસ કર્યો ગઢપુર, જ્યાં ભગવાન શ્રીહરિએ પોતે પોતાનું સ્વરૂપ પધરાવ્યું, એ વડતાલની પાવન ભૂમિ હરિકૃષ્ણ મહારાજ જ્યાં બિરાજમાન છે। પીપલાણામાં પધાર્યા ભગવાન શ્રીહરિ। આખા અને પીપલાણા આ બંને ગામની વચ્ચે વહેતી ઓજત નદી છે, તેમાં સ્નાન કરે છે। પીપલાણામાં પણ ગામની બહાર ઉતાર્યો કર્યો, ત્યાં હરિભક્તો જાજા તો બ્રાહ્મણો હતા, ત્યાં મનગમતી રસોઈ કરી અને ઘણા હેતથી શ્રીહરિ જમ્યા। વિપ્રો ઘણું દૂધ લાવ્યા, શ્રીહરિ જમ્યા અને સહુને જમાડ્યા। ત્યાં હરિભક્તોનો જેવો ભાવ હતો તેવું બધું શ્રીહરિએ કર્યું। 1 દિવસ પીપલાણામાં રહ્યા, બીજે દિવસ ત્યાંથી નીકળ્યા શ્રીહરિ, મેઘપુર પધાર્યા। સંતોના સમાજની સાથે ગામની બહાર રહ્યા। મેઘપુરમાં બધા હરિભક્તોએ રસોઈ કરાવી, તે બધું શ્રીહરિ જમ્યા। પછી બધા સંતોને જમાડ્યા, હરિભક્તોને ખૂબ આનંદિત કર્યા। મેઘપુરમાં 1 દિવસ રહ્યા, પછી જૂનાગઢ પધાર્યા। શહેરમાં જે હરિભક્તો રહેતા હતા તે સહુને શ્રીહરિ પધારે છે એવી ખબર મળી। જૂનાગઢમાં દરબાર ઝીણાભાઈ, દરબાર દાદાભાઈ અને ઘણા નાગર હરિભક્તો હતા, જેવા કે ભીમજીભાઈ, રામજીભાઈ, માણેકચંદભાઈ, વૃંદાવનભાઈ, રૂપશંકરભાઈ વગેરે ઘણા જ સુરવીર હરિભક્તો ત્યાં રહેતા। મુખ્ય સત્સંગ નાગરોનો જ હતો અને ત્યાંના નવાબના જે બધા કારભારીઓ હતા તેઓ નવાબની બધી સવારી લઈને આવ્યા,
હાથી ઘોડા ડંકા નિશાન આ બધું સવારી સાથે લાવ્યા. શહેરની બહાર જ્યાં નવાબનો બાગ હતો ત્યાં શ્રીહરિ થોડીવાર રોકાયા. બધી સવારી જ્યાં શ્રીહરિ બેઠા હતા ત્યાં આવી. ભક્તો ફૂલહાર લાવ્યા, શ્રીહરિને પહેરાવ્યા, શ્રીફળ ચરણોમાં ધરાવ્યા અને પછી સૌ ચરણોમાં પડ્યા અને હરિભક્તોએ પ્રાર્થના કરી, પ્રભુને વિનંતી કરી. એ ભલે આયે મહારાજ, યું કહત પુરવાસી સબ. ભલે આયે મહારાજ, યું કહત પુરવાસી સબ. અલૌકિક દિન આજ, ભયે સો તુમહી આયે કર. અલૌકિક દિન આજ, ભયે સો તુમહી આયે કર. ભલે આયે મહારાજ. મહારાજ, યુ આર મોસ્ટ વેલકમ. આવી રીતે મહારાજ આપ ભલે પધાર્યા, આપનો જય હો. નગરવાસી કહેવા લાગ્યા, અલૌકિક દિન આજ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ કંચન વર્ષ્યા મેહ. દાદા જુઓ તો ખરા, આકાશમાંથી કેનો વરસાદ થયો? સોનાનો વરસાદ. બોલો, આનંદ તો આવો છે ને. પ્રેમ બડા પાગલ હોતા હે. જ્યારે પ્રેમ થાય ને ત્યારે આખી દુનિયા માણસને નવી લાગે, નાચતી હોય એવું લાગે. અને હૃદયમાં શોક પ્રગટ થાય ને ત્યારે આખી દુનિયા રડતી હોય એવું લાગે. દાદા બંનેમાં એવું છે. હરિભક્તોના હૃદયમાં આનંદ છવાયો છે, ઉછરંગ થયો છે. એમ લાગી રહ્યું છે કે આજે સોનાનો સૂરજ ઉગ્યો, અમારા જીવનમાં આજે અલૌકિક દિવસ આવ્યો. આવન સુણી બાત તુમ્હારી યહ પુર પ્રતિ, નવાપ કહે હમ ચાત, એસે પુરુષ ન હોય કોવુ. જૂનાગઢ શહેરમાં પ્રભુ પધાર્યા છે. જૂનાગઢના અનેક હરિભક્તો મહારાજના દર્શન કરવા માટે, સામયુ કરવા માટે પધાર્યા છે. મહારાજ મુસ્લિમ નવાબનો જે બગીચો હતો ત્યાં ઉતર્યા છે થોડીવાર. ત્યાં ભક્તો પધાર્યા છે, મહારાજના હારતોરા કર્યા છે, મહારાજની પ્રાર્થના કરી છે અને વિનંતી કરે છે, પ્રભુ આજનો દિવસ તો અમારા માટે અલૌકિક થયો. આપ જૂનાગઢમાં આવો છો એવી વાત સાંભળીને નવાબ પણ ખુશ થયા છે. નવાબ કહે હમ ચાત. અરે મહારાજ, આ જૂનાગઢના મુસ્લિમ નવાબ એવું બોલે છે, સ્વામિનારાયણને અમે ચાહીએ છીએ. સ્વામિનારાયણને તો અમે ચાહીએ છીએ. આવા પુરુષ આ પૃથ્વી ઉપર ક્યાં છે? એ સે પુરુષ ન હોય કોવુ. આ ભગવાન સ્વામિનારાયણ જેવા પુરુષ આ પૃથ્વીમાં ક્યાં છે? વચનામૃતમાં મહારાજ એમ કહે ને, આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી. વી હેવ ટુ લર્ન ઓનલી ટુ થિંગ્સ, ધેર ઇઝ નો અનધર ગોડ એક્સેપ્ટ ધીસ મહારાજ, એન્ડ ધેર ઇઝ નો લાઈક સત્સંગ ઇન ધીસ હોલ યુનિવર્સ. આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી અને આ મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી. આ બે વસ્તુ આપણે શીખી લીધી, એનો મતલબ કે આપણો પાયો, ફાઉન્ડેશન એ પાક્કો થઈ ગયો. જૂનાગઢ શ્રીજી મહારાજને અતિ વાલું સ્થાન હતું. શ્રીજી મહારાજ 30 વર્ષ આ સત્સંગમાં રહ્યા. 29 વર્ષ ગણો તમે, 29 વર્ષ મહારાજ આ સત્સંગમાં રહ્યા અને 29 વર્ષમાં 23 વખત શ્રીજી મહારાજ જૂનાગઢ પધાર્યા છે. કારણ કે જૂનાગઢના મહાન ભક્તરાજ ઝીણાભાઈ ભગવાન શ્રીહરિના એટલા બધા કૃપાપાત્ર હતા, જેવા દાદા ખાચર એવા જ ઝીણાભાઈ. જૂનાગઢમાં મુસ્લિમ નવાબનું શાસન હતું. મુસ્લિમ નવાબમાં અહમદ ખાન કરીને મુસ્લિમ નવાબ સૌથી પ્રથમવાર હરિભક્તોએ સંકલ્પ કર્યો, મહારાજ આપ જૂનાગઢ પધારો. બહુ ગણ્યા ગાંઠ્યા હરિભક્તો હતા, જેમાં પંચાળાના ઝીણાભાઈ મોખરે હતા. મહારાજને જૂનાગઢમાં લઈ જવા, મુસ્લિમ શાસનની અંદર ભગવાનની પધરામણી કરવી કપરું કામ હતું.
પ્રથમ તો રાજા પાસે મુસ્લિમ નવાબ પાસે પરમિશન લેવી પડે, કારણ કે રાજમાર્ગો ઉપર સવારી કાઢવી છે. પરમિશન માટે અરજી કરી, વિનંતી કરી. મુસ્લિમ નવાબ એના મંત્રીઓ કારભારીઓ સાથે સલાહ મશવરા કરે છે, પૂછે છે. દિવાન મંગળજી હતા, એણે વિરોધ કર્યો છે કે નવાબ સાહેબ, આ નવું પાખંડ તૂત આપણા નગરમાં આવશે ને તો ગામને બગાડશે, રહેવા દો, ના પાડી દો, કે આ ગામમાં એ બધું નહીં ચાલે. પણ પુરુષોત્તમ નારાયણજીના હૃદયમાં બેઠા હોય, અહમદ ખાન મુસ્લિમ નવાબ છે, એના મનમાં એમ થાય કે આ નેક બિરાદરો, પવિત્ર માણસો એના પ્રભુની પધરામણી કરાવે છે, તો આપણે શા માટે પથ્થર નાખવો? એક મુસ્લિમ છે, એના દિવાન નાગર બ્રાહ્મણ છે. બ્રાહ્મણની વિચારધારા તમે જુઓ અને મુસ્લિમની વિચારધારા તમે જુઓ. નાગર બ્રાહ્મણોએ એટલો બધો વિરોધ કર્યો છે કે સ્વામિનારાયણને આ નગરમાં તમે ઘૂસવા ન દેતા, નગરને બગાડશે. કેવી રીતે બગાડશે? એ બીડી તમાકુ વ્યસન છોડાવે એટલે શું કહેવાય? નગર બગાડ્યું એણે. આ વિચારધારા કોની? નાગર બ્રાહ્મણોની. એટલે તો હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, કુળથી ક્યારેય મોટાઈ મળતી નથી, કર્મથી જ માણસની મોટાઈ છે. કોઈ સરસ લખ્યું છે, નામની પાછળ દોડશો ને તો મરી જશો, કામ કરો, કામ જ તમારું નામ રોશન કરશે. આજના દરેક માણસ નામની પાછળ, પ્રતિષ્ઠાની પાછળ એવા પાગલ બન્યા છે, એટલી બધી જાહેરાતો માર્કેટિંગ કરી રહ્યા છે. ડોંગરેજી મહારાજની આ વાત મને ખૂબ ગમે. જીવનો એવો સ્વભાવ છે ને જાહેર થવું ગમે, જીવનો એવો સ્વભાવ છે એને જાહેર થવું ગમે, અને ભગવાનનો એવો સ્વભાવ છે ને છુપાવવું ગમે. ગમે તે જગ્યાએ તમે જોશો ને, ભગવાન બેકગ્રાઉન્ડમાં કામ કરતા હશે હંમેશા. અને આપણે વગર કારણે, આપણને મોહ છે ફોરગ્રાઉન્ડનો, એટલે આપણે હંમેશા આપણા નામને, આપણી જાહેરાતને સ્થાન આપીએ છીએ. ડોંગરેજી મહારાજ એમ કહે, જીવને જાહેર થવું ખૂબ ગમે છે અને પ્રભુને છુપાવવું ગમે છે. આપણે પ્રતિષ્ઠાની પાછળ પાગલ બન્યા છીએ ને, થોડા પાછા વળીએ, સમજવા જેવી આ વાત છે. કુળ કરતા કર્મ મહાન છે, માણસના નામ કરતા પણ માણસનું કામ મહાન છે. આ બે સિદ્ધાંત હંમેશા યાદ રાખો. ક્યાં રાવણનું કુળ અને ક્યાં સબરીનું કુળ, વિચારો તમે. રાવણનું કુળ બ્રાહ્મણનું કુળ હતું અને સબરીનું કુળ ભીલડી હતી. ક્યાં કંસનું કુળ અને ક્યાં પેલે વ્રજવાસી વ્રજાંગનાઓનું કુળ? ભરવાડ હતી અને કંસ તો ક્ષત્રિય હતો, વિચારો તમે. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે તમે જુઓ, અરે ભગવાનની વખતની જુદી વાતો તો આપણે ઘણી સાંભળીએ છીએ. મારા અનુભવની બે ચાર વાતો કરી દઉં. એક નાની વાત, પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણાથી આપણા સંતો દ્વારા વડોદરા જિલ્લામાં ઘણા બધા મંદિરો સારા થઈ રહ્યા છે, જેમાં સરભાણમાં ખૂબ સારું મંદિર, કેટલું સરસ મંદિર, ગોકુળિયું ગામ આખું બની ગયું, અક્ષરધામ જેવું મંદિર ત્યાં બન્યું છે. તમે ક્યારેક જાઓ તો ખબર પડે. આપણા નટુદાદા સરભાણવાળા અજય ભગતના પિતાજી ગામમાં હાજર હતા, મૂર્તિ પ્રતિષ્ઠા થઈ, દાદા રડી પડ્યા હતા ગુરુજી પાસે. ગામનો સત્સંગ, દાદાનું જન્મસ્થાન સરભાણ છે એટલે વતન પ્રત્યે તો લાગણી હોય જ. પણ દાદા જ્યારે પ્રતિષ્ઠામાં આવ્યા, ગામનો સત્સંગ જોયો, ગામનું મંદિર જોયું, એ પ્રતિષ્ઠાનો ઉત્સવ જોયો, દાદા ભાવ વિભોર થઈને રડી પડ્યા. ભાંગી પડેલા ગામડાઓને બેઠા કર્યા, ગામડાની અંદર સત્સંગ ધોવાઈ ગયો, એ નવજાગૃત કર્યો. હમણાં જ મોટા અબીપુરામાં સરસ મજાનું મંદિર કર્યું, સત્સંગ નવ પલ્લવિત કર્યો. થોડા સમય પછી અત્યારે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે કુંઢેલા ગામમાં. પાંચમા મહિનામાં 3, 4, 5, 6 અને 7 પાંચ દિવસ પ્રતિષ્ઠા ઉત્સવ જાહેર થઈ ગયો છે. એના પહેલા નારિયા ગામમાં મંદિર કર્યું, એ બધું કાર્ય હું દેખરેખ કરતો હતો ત્યારે મંદિરનું કામ બહુ સરસ. ગામમાં બે મંદિર, એક પુરુષોનું, બહેનોનું અલગ અલગ બન્યું.
એમાં મૂળ જે મંદિરની જગ્યા બહેનોનું મંદિર હતું એ નાનું ત્યાં બહેનોનું મંદિર બનાવ્યું, ગામની બહાર મોટું પુરુષોનું બનાવ્યું. ગામના તમામ જ્ઞાતિના લોકોએ સહકાર આપ્યો. દાદા 2.5 લાખનું મંદિર એક કરવાનું હતું, નાનકડું ખાલી ખોબા જેવડું. પછી ગુરુજી આવ્યા. ગુરુજી કે ઘર બનાવે તો સારામાં સારું, મંદિર ભગવાનનું નાનું ચાલે? 45 થી 50 લાખનું મંદિર બે થઈને થયા, એટલું સરસ મજાનું કામ. પણ તમે નહીં માનો, મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ, સારામાં સારા મંદિર થઈ ગયા. ગામના એક બ્રાહ્મણ પરિવારે મંદિરનો એટલો જબરજસ્ત વિરોધ કર્યો, કોર્ટમાં કેસ કર્યા, એક પછી એક હારતા ગયા કેસ, તો પણ છેક હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ સુધી કેસ લઈ ગયા મંદિરને તોડાવવા માટે. કેના માટે? મંદિરને કોઈ પણ ભોગે તોડાવી નાખવું, આના માટે ખોટા કાવા દાવા એટલા બધા એણે કર્યા, એટલા બધા કર્યા. ભગવાન બેઠેલા હતા, પણ આપણને દુઃખ થાય કે સારા કામમાં પથરા નાખનારા જાજા છે, હવનમાં હાડકા નાખનારા જાજા છે. એટલા માટે રોજ કથામાં હું વાત કરું છું, બી પોઝિટિવ એન્ડ બી પોલાઇટ. આ બંને જીવનના લેસન છે. બી પોઝિટિવ, કોઈક સારું કરે છે, આપણાથી ભલે નથી થતું, એ સારું કરે છે, એમાં સહકાર આપીએ. સહકાર ન આપી શકીએ તો નડવાનું બંધ કરીએ, એ પણ સહકાર છે. ભગવાન સ્વામિનારાયણ જૂનાગઢમાં આવે તો દીવાનને શું તકલીફ હતી દાદા? તમે મને કહો શું તકલીફ હતી? પણ એક વિચારધારા છે નેગેટિવ. ભગવાન આવે છે એ આવવા જ ન જોઈએ, વિરોધ કર્યો છે. મુસ્લિમ નવાબ અહમદ ખાન એને પરમિશન આપી, ભગવાનનું જબરજસ્ત સામયું થયું. રાજમાર્ગ ઉપરથી હાથથી ઉપર ભગવાન શ્રીહરિ નીકળ્યા છે. સાંભળજો, રાજા દિવાન કારભારીઓ અટારી ઉપર ચડીને દર્શન કરે છે. ચારે બાજુ માનવ મહેરામણ ઉમટ્યો છે. હાથથી ઉપર સોનાની અંબાડીમાં ભગવાન શ્રીહરિ ચલે ગજ બેઠ કે મહારાજા, ચલે ગજ બેઠ કે મહારાજા. હાથી ઉપર જબરજસ્ત મહારાજની સવારી નીકળી. હા, અને એમાં એક નાનો બાળક આવ્યો, ખબર છે ને? નાનો દીકરો આવ્યો દર્શન કરવા માટે, કાકડી લઈને આવેલો. આ નાના બાળકે ખેતરમાં કાકડી વાવેલી, એવી મજાની કાકડી થઈ, એને થયું ખાઈ જાઉં. વળી પાછો વિચારે, નહીં નહીં, આ તો મહારાજ માટે લઈ જવી છે. નાનો બાળક, હી વોઝ હંગરી, ઇનોસન્ટ કિડ. પણ તમે જુઓ, આપણે ગઈકાલે સાંભળ્યું હતું, યુ કેન નોટ ચેન્જ ધ ફ્યુચર બટ યુ કેન ચેન્જ યોર હેબિટ. નાનો બાળક કેવો હોય? એને ભૂખ લાગે એટલે ખાવા જોઈએ. આ નાના બાળકના મનમાં વિચાર થયો, આજે અમારા ગામમાં ભગવાન આવ્યા છે, દરેક લોકો ભગવાન માટે કંઈક જુદી જુદી ભેટ લઈ જાય છે, મારે આ કાકડી મારા હાથે ભગવાનને આપવી છે. વળી પાછો વિચાર આવે, જમી જાઓ. પાછો વિચાર, નહીં, મહારાજને આપી છે. આવી રીતે પોતાના મન સાથે લડતા લડતા અને ફાઇનલી હી કંટ્રોલ્ડ હિઝ માઇન્ડ અને ભગવાન પાસે આવી ગયો. એ કાકડી લઈને ઊભો રહ્યો. મહારાજ તો હાથથી ઉપર છે, અનેક સંતો ભક્તોની મોટી કતાર છે, એ તો જોઈ રહ્યો કે આ તો ભગવાનને કેમ મારે આપવી. પણ શ્રીજી મહારાજ તો અંતર્યામી, જાણી ગયા નાનો બાળક એક કાકડી માટે મન સાથે લડતા લડતા અહીંયા સુધી પહોંચી ગયો. મહારાજ બીકેમ સો હેપી. મહારાજે ઉપર હાથી ઉપર બેઠા બેઠા ઈશારો કર્યો બાળકને, કીધું કાકડી મને ઘા કરી દે. નાના બાળકે ઘા કરી મહારાજે કાકડી હાથમાં લઈ લીધી અને ત્યાં હાથી ઉપર બેઠા બેઠા કાકડી જમવાનું શરૂ કર્યું. અને સામે અટારી ઉપર ઉભા ઉભા કોણ દર્શન કરે છે? મુસ્લિમ નવાબ, એના દિવાન, બીજા કારભારીઓ. દિવાનના પેટમાં તો તેલ રેડાયું. એણે કહ્યું, જહા પના, મેં તમને કહ્યું હતું ને, આ પાખંડ છે, તૂત છે, આપણા નગરમાં ન ઘરવા દેશો. લોકો આને ખુદા માને છે. ખુદાને આટલી અક્કલ કે અદબ તો હોવી જોઈએ, આટલા બધા માણસો વચ્ચે હાથી ઉપર ચડીને કાકડી ન ખવાય. દિવાન આમ ગમે તેમ બોલવા લાગ્યા અને વચ્ચે જ દિવાનને રોકીને નવાબ સાહેબ અહમદ ખાન એમ બોલ્યા કે દિવાનજી, ખુદા કો કિસકી અદબ, મુજે તો યકીન હો ગયા, ભરોસો થઈ ગયો, આનું જ નામ ખુદા. એક નાના બાળકના પ્રેમને પણ આટલા માણસોની
ચિંતા કર્યા વગર ખુલ્લેઆમ જે સ્વીકારી શકે, આનાથી મોટા બીજા કોણ ખુદા હોઈ શકે? મારું મસ્તક તો ઝૂકી ગયું, ખરેખરા ખુદા છે. દીવાને ઘા કર્યો, ઘા ખાલી ગયો. નવાબના હૃદયમાં વધારે ભાવ થયો. ઘટના એક જ તમે જુઓ, ગ્લાસ એક જ છે, અડધો પાણીથી ભર્યો છે ને અડધો ખાલી છે. એકને એમ દેખાય છે કે અડધો ખાલી છે ને એકને એમ દેખાય છે અડધો ભરેલો છે. અડધો ભરેલો એમ કહે છે હિઝ પોઝિટિવ, એ દરેક જગ્યાએ પોઝિટિવ થિંકિંગ કરશે. અડધો ખાલી બોલનારો દરેક જગ્યાએ નેગેટિવ વિચાર કરશે. દીવાન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ નેગેટિવ થિંકિંગ, અને મુસ્લિમ નવાબ છે ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પોઝિટિવ થિંકિંગ. આ વાત એટલા માટે, નાના બાળકો ઘણા બધા કથા સાંભળે છે, સમજવા જેવી વાત છે. ધર્મ નિયમ પાળવામાં, ભજન ભક્તિ કરવામાં કદાચ મુસ્લિમ નવાબ કરતા બ્રાહ્મણો આગળ હતા, કર્મકાંડ કરતા હશે, વેદોના મંત્ર જાણતા હશે, બોલતા હશે, પણ તેમ છતાં બીજાનું સારું સહન નહોતી કરી શકતા, બીજાનો ઉત્કર્ષ સહન નહોતા કરી શકતા. વિચારધારા નેગેટિવ હતી. તો પરિણામ શું આવ્યું? નગરમાં ભગવાન સ્વયં આવ્યા, ભગવાનને ઓળખી ન શક્યા. ભગવાન શ્રીહરિના દર્શન કર્યા, અહમદખાનને ખૂબ ભાવ થયો. મહારાજ જતા રહ્યા, મહારાજની ઓળખાણ થઈ. ઘણા સમય પછી એની કચેરીમાં એકવાર કંઈ પાર્ટી રાખેલી હશે, એ નિમિત્તે નાચનારી બાઈઓને બધું ભેગું થયું હશે, તાઇફો થયો હશે, અને એમાં મુસ્લિમ નવાબના કારભારી ઘણા બધા દીવાનો હોય, ઘણા બધા મંત્રીઓ હોય, એમાંના એક મંત્રી પંચાળા ગામના ઝીણાભાઈ પણ હતા, એટલે દીવાન હતા એ પણ, નાના દીવાન, નાના કારભારી. ઝીણાભાઈ પણ એ જ નવાબનું આમંત્રણ, એટલે ફરજિયાત આવવું જ પડે દીવાન હોય એટલે. વચ્ચે નવાબ, ચારે બાજુ કારભારી બેઠા છે, આખા નગરના માણસો જોવા આવ્યા છે, અને એવો તાઇફો ચાલી રહ્યો છે, એવો ડાયરો ચાલી રહ્યો છે, દારૂ બધું જ એમાં છે. શું બાકી છે મુસ્લિમોની આવી પાર્ટીઓમાં? બાકી હોય કશું? પણ નવાબ સાહેબે એક દ્રશ્ય જોયું કે એ સભાની અંદર એક માણસ એવો બેઠો છે, ઝીણાભાઈ, આંખો બંધ, નજર નીચી કરી. જ્યારથી એ ડાયરો શરૂ થયો ત્યારથી એકવાર એણે આંખ ખોલી નથી, ઊંચું જોયું પણ નથી. આવા સ્થિર બની વૃત્તિ ખેંચી ભગવાનમાં વૃત્તિ જોડીને બેસી ગયા છે. નવાબ તો છેલ્લે સુધી આ ડાયરો જોતા રહ્યા, માણસોને જોતા રહ્યા અને ઝીણાભાઈને જોતા રહ્યા. બધું પૂરું થયું, ઝીણાભાઈને મળ્યા. ઝીણાભાઈને જોઈ ભાવ વિભોર થયા કે હવે મને વિશ્વાસ આવી ગયો કે ભગવાન સ્વામિનારાયણ શું કામ કરે છે. મેં સાંભળ્યું હતું એ ખુદા છે, લોકોના હૃદયમાંથી પાપ કાઢી નાખે છે, પણ આજે મને વિશ્વાસ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણે એના ભક્તોના હૃદયમાંથી પાપ કાઢી નાખ્યો. નાચનારી બાયો હોય, તાથઈ તાથઈ થતું હોય, લોકો ફાટી નજરથી જોવા આવતા હોય, અરે લોકો આ ડાયરો જોવા મરી જતા હોય, અને તમે આ વચ્ચે બેઠા છો, એકવાર નજર ખોલી પણ નથી, ઊંચું પણ નથી જોયું, ધન્ય છે તમને, ધન્ય છે તમારા ભગવાનને. અહમદખાનને ભાવ થયો. ત્યાર પછી એણે ઝીણાભાઈને કહ્યું, તમારા ભગવાન આવે ત્યારે ફરીવાર જરૂરથી મારા દીવાન એ ખંડમાં પધરામણી કરાવી છે. નવાબના ત્યાં ભગવાન સ્વામિનારાયણે પધરામણી કરી, મહારાજ ખૂબ રાજી થયા. અહમદખાન બહુ ઓછું જીવ્યા હતા, બહુ ઓછું જીવ્યા હતા. એનો અંતકાળ આવ્યો અહમદખાનનો. ભગવાન સ્વામિનારાયણ તો ત્યારે ગઢપુરમાં હતા. એણે સંતોને સમાચાર મોકલ્યા ઝીણાભાઈ સાથે કે સંતોને કહેજો ખુદા તાલાને પ્રાર્થના કરે. સંતોએ પ્રાર્થના કરી. મુસ્લિમ નવાબે સંતોને રસોઈ આપી. સંતોએ કહ્યું એટલે તમે કંઈક સારું કામ કરતા જાઓ, મરતા મરતા ગાયોનું દાન આપ્યું. મુસ્લિમ નવાબે અનેક પ્રકારના સારા કાર્યો કર્યા, આપણા શાસ્ત્રોમાં છે. અમર થયો ઇતિહાસ, જીર્ણગઢ નામનું પુસ્તક ગુરુકુલ સુરતના એક સંત વિવેક સ્વરૂપ સ્વામીએ લખ્યું છે, અદ્ભુત. એમાં જૂનાગઢનું વર્ણન છે. ભગવાન સ્વામિનારાયણ અને મુસ્લિમ નવાબો, એનો સંબંધ, મુસ્લિમ નવાબોનું આકર્ષણ અને એની ભક્તિ, એનું અદ્ભુત નિરૂપણ છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં બેઠા છે, સભા ચાલે છે. અચાનક મહારાજ એક રૂમાલ લીધો, મોઢા ઉપર મૂકી દીધો. મોઢા ઉપર જાણે દુર્ગંધ આવતી હોય ને, મોઢું દબાવવા લાગ્યા, નાક સંકોચવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ આ શું કરો છો? ખબર ન પડી.
એટલે દુર્ગંધ જેવું તો છે નહીં, તો નાક શા માટે એટલું બધું સંકોચો છો? ત્યારે મહારાજે કહ્યું, સ્વામી અમે એક આત્માને ધામમાં તેડવા ગયા છીએ. અરે મહારાજ, કોઈ માણસને તમે ધામમાં તેડવા જાઓ તો એમાં વળી દુર્ગંધ આવે એવું લાગે છે તમને? મહારાજે કહ્યું, જૂનાગઢના મુસ્લિમ નવાબ અહમદ ખાન એણે દેહ છોડ્યો છે. મુસ્લિમોના રિવાજ મુજબ માણસ મરે ત્યારે એના મોઢામાં દારૂ રેડવામાં આવે. આખી જિંદગી તો પીધો, મરતા વખતે પીધો, પણ અમારા સંતોનું ખૂબ એણે સાચવ્યું છે, સેવા કરી છે, અમારી સેવા કરી છે, અમારા ભક્તોનો ખૂબ ગુણ લીધો છે. આ એક એના મહાન સત્કાર્યને લીધે એના 99 ગુના છે એ બધા માફ કરી અમે એને સત્સંગમાં જન્મ આપીશું, અમારી ભક્તિ કરી અને એકાંતિક બનાવ્યો અક્ષરધામમાં લઈ જશું. બોલો, વિચારો તમે. કારણ શું? ગુણગ્રાહી દ્રષ્ટિ, પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટીટ્યુડ, કોઈકની સારી વસ્તુને સ્વીકારવાની ભાવના. મોટા ભાગના માણસોને અડધો ખાલી જ ગ્લાસ દેખાય છે, બહુ ઓછા માણસો હોય જેને અડધો ભરેલો દેખાતો હોય. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી કે જેમાં તમને સારા ગુણ ન મળે, અને સંત અને ભક્ત એ તો સદગુણના સાગર સમાન છે. આ નવાબ અહમદ ખાન હતા, એના દીકરા બહાદુર ખાન થયા. એ તો અતિશય ભગવાનને વિશે ભાવવાળા હતા, કારણ કે નાના હતા ત્યારે બ્રહ્માનંદ સ્વામી પૂર્વાશ્રમમાં, એટલે કે લાડુદાન ગઢવી, એ પૂર્વાશ્રમમાં જ્યારે સ્વામી હતા ત્યારે મુસ્લિમ નવાબ અહમદ ખાનને ત્યાં પધારેલા. અહમદ ખાનને ખૂબ ભાવ થયો હતો, પોતાના દરબાર નવાબ ખાનામાં રાખેલા એમને, સ્વામીને, એટલે કે લાડુદાન ગઢવીને. અને ત્યારે લાડુદાન ગઢવી પાસે આ નાનો દીકરો બહાદુર ખાન એ સંગીત શીખેલો, અને એ પછી જૂનાગઢના નવાબ થયા. બ્રહ્માનંદ સ્વામી સાથે તો મિત્રતા, સ્વામીને વારંવાર બોલાવે. સ્વામી જ્યારે જૂનાગઢમાં પધાર્યા હોય ને, સ્પેશિયલ સ્વામીની પધરામણી કરાવે, અને એના દ્વારા જૂનાગઢમાં ખૂબ મોટું કાર્ય થયું. જમીન આપવામાં આવી, મંદિરના નિર્માણમાં ખૂબ મોટો સહયોગ થયો, મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી અદ્ભુત ભગવાન સ્વામિનારાયણની સેવા બહાદુર ખાને કરેલી. બહાદુર ખાન એને ત્યાં દીકરા નહોતા એક પણ, એટલે બહાદુર ખાનને ઘણી બધી ઈચ્છા હતી કે ભગવાનના આશીર્વાદ મને મળે. બ્રહ્માનંદ સ્વામી મહારાજને વાત કરી અને બ્રહ્માનંદ સ્વામીની વિનંતી સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, અરે સ્વામી, નવાબ આટલી બધી સેવા કરે છે તો આપણે સંકલ્પ કરવામાં શું વાર? શ્રીજી મહારાજ સંકલ્પ કરવા, અમે 3 દીકરા આપીશું. બહાદુર ખાન બોલ્યા, અરે ખુદા તાલા તો બહુ મોટી ખુદા, તમારી દુઆ થઈ ગઈ. મહારાજ કે નહીં, હવે તો 3 મળવાના જ તમને. 3 દીકરા એમને ત્યાં થયા બહાદુર ખાનજીને ત્યાં. કહેવાનું શું? જૂનાગઢના મુસ્લિમ નવાબો ભગવાન સ્વામિનારાયણના કાર્યથી અને ભગવાન શ્રીહરિના ઉપદેશથી અને એમના વર્તનયુક્ત હરિભક્તોથી અને સંતોથી અતિ પ્રભાવિત થયેલા. એટલે આપણે બધા પણ, લોયાધામ પરિવારના ભક્તો પણ, જે ગુરુજીનું સ્વપ્ન છે, ગુરુજીનો સંકલ્પ છે કે આ લોયાધામ પરિવાર નહીં, એક એક વ્યક્તિ એવી હોય એનું જીવન જોઈને કોઈકનું જીવન ઘડાય. આપણી વાણીથી નહીં, આપણા વર્તનથી કોઈકનું જીવન ઘડાશે. માટે આપણું વર્તન આવું દિવ્ય અને સત્સંગમય અને મહિમામય બનાવીએ. બહેનો, શું આવી રીતે હરિભક્તોએ પ્રાર્થના કરી કે નવાબ સાહેબ પણ મહારાજ ખૂબ રાજી થયા છે. અને એમણે કહ્યું છે, નવાબ સાહેબે કહ્યું છે, શું? અમે સ્વામિનારાયણને ખૂબ ચાહીએ છીએ. મનુષ્યના જેવા એક પણ ગુણ સ્વામિનારાયણમાં નથી. આવું કોણે કહ્યું છે? નવાબે કહ્યું છે. નવાબને મહારાજ તમારો આટલો બધો ગુણ છે, તેમના બધા ગુણ દિવ્ય છે, તેમાં તેજ અને પ્રતાપ બહુ રહ્યો છે. મોટા મોટા દેવોને સિદ્ધોને તેમના દર્શન દુર્લભ છે, દર્શન કરવા ચાહે છતાં થતા નથી, એવા મહાન દુર્લભ દર્શની ભગવાન સ્વામિનારાયણના છે. ભાગ્ય બિન હોત ન પેચાના, બુદ્ધિવંત દેખી રહત અજાણા, બુદ્ધિવંત દેખી રહત અજાણા. ભાગ્ય રહિત મનુષ્યને પ્રભુની ઓળખાણ થતી નથી. કેટલાક બુદ્ધિમાન હોય અને દેખતા હોય તો પણ તેમનાથી અજાણ્યા રહી જાય છે. બુદ્ધિથી પણ ભગવાન સ્વામિનારાયણ કોઈને દેખાતા નથી. આવા મહાપુરુષોને જે ઓળખી ન શકે તે ભલે બુદ્ધિમાન હોય તો પણ શું
એ તો કુબુદ્ધિવાળો જ કહેવાય. જ્યારે મોટા પુરુષની કૃપા થાય ત્યારે તેમને દેખી શકાય છે, એટલે કે ઓળખી શકાય છે. જે દુર્બુદ્ધિ લોકો છે તેમનો તો સ્વભાવ જ એવો હોય કે તેઓ મોટા પુરુષ સાથે વેર બાંધે છે. ધેર આર ટુ કેટેગરીઝ ઓફ પીપલ, સારી બુદ્ધિવાળા અને ખરાબ બુદ્ધિવાળા. આ શાસ્ત્રની વાત. અને અત્યારે મોડર્ન આપણે વાત કરીએ, લેટેસ્ટ વાત, તો બે પ્રકારની વિચારધારા, પોઝિટિવ થિંકિંગ એન્ડ નેગેટિવ થિંકિંગ. આખી દુનિયામાં આવું ચાલે છે. બોલો, આપણા દેશમાં ખુલ્લેઆમ દેખાય, સરકાર, મોદી સરકાર કંઈક સારું કામ કરે તો એનો અફઘાનિસ્તાનવાળા લે છે, અત્યારે ઇરાકવાળા લે છે, સાઉદી અરેબિયાવાળા લે છે, અમેરિકાવાળા રશિયાવાળા લે છે, પણ ઇન્ડિયામાં બેઠેલા ઘણા બધા મોદીને ક્યાં ક્યાં કુછ નહીં ક્યાં અચ્છે દિન કબ આયેંગે, લો પાછળ પડી ગયા છે. કહેવાનું શું, નેગેટિવ વિચારધારા એટલી ખતરનાક છે, એટલી ખતરનાક. અને દાદા એના કરતાં બીજું ખતરનાક એવું છે, કળિયુગમાં જૂઠું બોલે ને જોરથી બોલે, શબ્દ જેવું કોઈ બળવાન નથી. તમે એક વાત હજાર વાર જો સાંભળો ને તો તમને પણ એમ થાય કે આ માણસ ખોટો જ છે. એટલે આપણે ત્યાં ખોટું બોલવાનો દોષ તો છે જ, પણ ખોટું બોલનારની વાત સાંભળવી મહાદોષ છે. આજે બધા યુટ્યુબ લઈને બેસી જાય, ગમે તે બાપુને ગમે તે સ્વામી ગોતી કાઢે, થોડું હા હા હિ થવું જોઈએ, કેવું દાદા, હે, ગળું ચીકણું લાગવું જોઈએ, મજા પડી ગઈ, જોરદાર વાતો આવે છે, કયા સ્વામી છે બોલો, ગમે ત્યાંથી ગોતી કાઢ્યા હોય. સાવધાન થઈ જાઓ, આપણે જેના વર્તનને, આપણે જેના વ્યવહારને નથી જાણતા એવા માણસની વાત સાંભળવી એ પણ અપરાધ છે. કારણ કે જેવી વાત સાંભળશો એવા તમે બની જશો, જેવો શબ્દ હોય એવું વર્તન ઓટોમેટિક થવાનું. કેવી રીતે, નાનું એક્ઝામ્પલ આપો. આપણે ત્યાં જૂની આ ઘટના છે, સત્ય ઘટના. એક ગરીબ બ્રાહ્મણ બહુ સારું કર્મકાંડ કરે અને એને દાનમાં કોઈએ ગાયની વાછડી આપી, ગૌદાન કર્યું. બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયો, એ જમાનામાં શ્રેષ્ઠ દાન ગૌદાન કહેવાય. ગાય આવે એટલે દૂધ મળે, બધું મળે. બ્રાહ્મણ રાજી થઈ ગયો, ગાયને લઈને નીકળ્યો. રસ્તામાં ચાર ચોરોએ જોયું કે બ્રાહ્મણને સરસ મજાની વાછડી એને મળી છે, આની પાસેથી વાછડી પડાવીએ, ભોળો માણસ છે. એટલે એક ચોર રસ્તામાં ઉભો રહ્યો, બૂમો પડ, એ ભૂદેવ, આ શું, આ શું? ભૂદેવ કે, કેમ, અરે આ વાઘ લઈને ક્યાં ચાલ્યા? ભૂદેવ કે, અરે વાઘ છે, ગાય છે, આ જાજા. અરે ભૂદેવ ફાડી ખાશે, આ નાનું બચ્ચું છે પણ વાઘનું છે, જોજો, સાચવજો. આ તો બૂમો પાડીને કેવા લાગ્યો. ભૂદેવ તેની મસ્તીમાં ચાલતા થયા. થોડા આગળ ગયા, વળી પાછો બીજો મળ્યો. એણે ફાટીને જરે કીધું, અરે ભૂદેવ આ વાઘ છે, વાઘ ક્યાં ઉપાડીને ચાલ્યા? ત્રીજો મળ્યો. હવે ભૂદેવનું મગજ 50%, ક્યાં ત્રણ ચાર માણસોએ કીધું વાઘ તો નહીં હોય ને, પેલાએ મને આપી દીધો તો મને મારી નાખવાનો ધંધો હતો. ભૂદેવના વિચાર બદલી ગયા. ખરેખર કોણ હતું? બ્રાહ્મણ હતો, પવિત્ર હતો, પણ એકને વારંવાર સાંભળીને, અને ચોથી વખત ચોથો ચોર આગળ મળ્યો, એને કીધું ભૂદેવ આ વાઘ છે, મારી નાખશે, ક્યાં લઈને ચાલ્યા? ભૂદેવ તો વાછડી મૂકીને દોડીને મુઠ્ઠી વાળીને ભાગી ગયા, પેલા ચોરો વાછડી પકડીને જતા રહ્યા. જેવા શબ્દ સાંભળીશું એવા આપણે બની જશું. ખરેખરી ગાય જ હતી, વાઘ નહોતો, પણ વારંવાર વાત સાંભળીને, વારંવાર શબ્દ સાંભળ્યાને તો ભૂદેવના બ્રાહ્મણના મનમાં પણ શું થઈ ગયું, આ તો વાઘ જ છે. માટે ગમે તેની વાત ન સાંભળવો, સાવધાન. બરાબર દાદા? તમને વિશ્વાસ હોય સારો માણસ છે, સજ્જન માણસ છે, સારા સંત છે, બે જ જણાની વાત સાંભળવી જોઈએ, એક આપણા સદગુરુની અને બીજા માતા પિતાની, ત્યાર પછી બીજા બધાની વાત ગરણું રાખવું જોઈએ વચ્ચે. બરાબર? શિક્ષકની વાત કેટલી માનવી જોઈએ, ભણવા પૂરતી, સાચી વાત કે ખોટી વાત? મિત્રની વાત કેટલી માનવી જોઈએ, રમવા પૂરતી. પછી મિત્રની વાત ઘરમાં લાવે તો શું થાય? અમારા મિત્ર પાસે તો i7 છે પપ્પા, તો શું થાય? તારા પપ્પા પાસે જ નથી તો એનું વિચાર ને, તું મિત્રની ક્યાં વિચારે? પણ મિત્રની વાત ઘરમાં લાવે પ્રોબ્લેમ થાય ને. મિત્રની વાત રમવા જેટલી જ સાંભળો, ટીચરની વાત ભણવા જેટલી જ સાંભળો, પણ બધી વાત, બધા ક્ષેત્રની વાત કોની સાંભળો? કા ગુરુજીની અને કા માતા પિતાની. પણ અત્યારે ઉલટું થઈ ગયું, સાચી વાત કે ખોટી વાત?
આવી રીતે નવાબે સરસ વાત કરી છે, પ્રભુ તમને ઓળખી શકે કોણ? જે દેવી જીવ હોય એ જ, બાકી કોઈ ઓળખી ન શકે, બુદ્ધિવાળા નથી ઓળખી શકતા. નવાબે આ બધી વાત કરી તે હરિભક્તોને, એ હરિભક્તો મહારાજને કહે છે. અને નવાબે કહ્યું છે, મહારાજ અગ્નિને દેખીને પતંગિયા તો સહજ રીતે તેમાં પડીને નાશ પામે છે, એવી રીતે કુબુદ્ધિવાળા લોકો છે તેઓ પણ તેવા પુરુષોને, તેવા મોટા પુરુષોને દેખીને નાશ પામે છે. વર્ષા ઋતુમાં વરસાદ વરસે છે ત્યારે બધી વનસ્પતિ પ્રફુલ્લિત થઈ જાય છે, પણ જવાસાની જાતિનો જે છોડ હોય છે તે વરસાદને લીધે સમૂળગો સુકાઈ જાય છે. તે રીતે કુબુદ્ધિ મનુષ્યોની રીત જ એવી હોય છે કે તેઓ ધર્મવાળા મહાપુરુષો સાથે હેત રાખે નહીં. જવાસા નામની વનસ્પતિ એવી છે, વરસાદ જેમ પડે એમ સુકાય, એમ જવાસા જેવા માણસો વધી ગયા છે. કોઈ સારું કરે ને તો એના પેટમાં તેલ રેડાય, કોઈ સુખી થાય ને તો આ દુઃખી થાય, અને કોઈ જો દુઃખી થાય, કોઈકનું એક્સિડન્ટ થાય, કોઈકનું ઊંધું પડે, કોઈક મરી જાય તો આ ઉલટાનું બેઠો બેઠો રાજી થાય. તમે બધા જે હરિભક્તો છે તે સ્વામિનારાયણને સારી રીતે સન્માનપૂર્વક શહેરમાં લાવ્યા છો, તેનાથી હું ઘણો ખુશ થયો છું. બીજા જે ઠગ જેવા લોકો છે તેમને તો હું લગાર પણ માનતો નથી. જે લોકોમાં સત્ય કે નીતિ એક પણ નથી તેમાં હું કંઈ ગુણ ગણતો જ નથી. કાઠી અને કોળી મહાન ઠગ ગણાતા, બધાને લૂંટી લે એવા હતા, એ બધાને સ્વામિનારાયણે વશ કર્યા છે. એટલા બધા છે કે જેની ગણતરી ન થાય એવા અખૂટ છે. આવું મોટું કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું છે. નવાબ હરિભક્તોને આવું કહેતા કે તમે એ ભગવાન સ્વામિનારાયણને અમારા શહેરમાં લાવ્યા, અમારા નગરમાં લાવ્યા, અમારું નગર પાવન થઈ ગયું. નવાબ સાહેબે મહારાજ બીજી વાત કરી છે, જે પોતાના આશ્રિત સત્સંગી હોય તેના અંતકાળે તેમને વિમાન લઈને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવે છે એમ ઠેક ઠેકાણે વાત સાંભળવા મળે છે. દારૂ, માંસ, ચોરી અને વ્યભિચાર આ ચાર પાપો મુખ્ય છે. અત્યારે કયો એવો પંથ છે જેમાં ચાર પાપ ન હોય? ઉપર કહ્યા તે ચાર પાપ જ્યાં ન હોય તે જ સૌથી મોટો પ્રતાપ છે. કેટલી સરસ મજાની વાત છે જુઓ. નવાબે હરિભક્તોને કહી છે, હરિભક્તો અત્યારે મહારાજને કહે છે, મહારાજ તમારા વિશે તો આ નગરના મુસ્લિમ નવાબને પણ આટલો મોટો સદભાવ છે. નવાબ એમ કહે છે, મોટા પુરુષોની એ જ ઓળખાણ છે કે તે જ્યાં હોય ત્યાં પાપ ન હોય એવું હું નક્કી માનું છું. અને બહુ સિમ્પલ લોજિક છે ને આ, 1+1=2, આટલું સિમ્પલ મેથેમેટિક્સ છે. કે ધર્મ કોને કહેવાય? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ વોટર? બોલો વિનયજી, આપ હાથ મે લો ઓર જલ જાઓ તો ઉસકો જલ કહેંગે? કહેંગે? પાણી કા સ્વભાવ હૈ શીતલતા ઓર પાણી કા સ્વભાવ હૈ સ્વચ્છ કરના, ઠીક હે ને? દો હી બાત હે ને? પાણી કહીએ એટલે સીધું આપણા મગજમાં એક વિચાર આવે, ગંદી વસ્તુને ચોખ્ખું કરી શકે તેનું નામ પાણી. અને તમે કપડું ધોન વધારે ગંદુ થાય તેને પાણી કહેવાય? હા કે ના? તો કયો કઈક પ્રોબ્લેમ છે ને દાદા, વાત સાચી ને? એમ ધર્મ કોનું નામ? બહુ સરસ સ્વામી વિવેકાનંદનું આ બહુ ફેમસ પ્રવચન હતું, માણસ માણસને જોડે એનું નામ ધર્મ, તોડે એને ધર્મ ન કહેવાય. રાજાએ બહુ સરસ વાત કરી, માણસને પાપમાંથી બચાવે એનું નામ ધર્મ છે, પાપ કરતા શીખવાડે એનું નામ ધર્મ નથી. કોઈ પણ ધર્મ આ જ કામ કરવો જોઈએ, અને આવા કામ કરનારા જેટલા ધર્મો છે એટલે આ પૃથ્વી ઉપર શાંતિ સ્થિરતા કંઈક છે, બાકી આ બધું હોય જ નહીં. જેમાં ભગવાન સ્વામિનારાયણે સર્વોપરી કાર્ય કર્યું, સર્વોપરી કાર્ય. સ્વામી રામદેવજી બાબાનો વિડીયો મેં બતાવ્યો હતો વસંત પંચમી સમયા ઉપર, યાદ છે કોઈને? રામદેવજી બાબાએ શિક્ષાપત્રી ઉપર જે પ્રવચન કર્યું છે, રામદેવજી બાબાએ ભગવાન સ્વામિનારાયણના કાર્ય વિશે જે પ્રવચન કર્યું છે ને, સાંભળવા જેવું છે.
ભગવાન સ્વામિનારાયણના કાર્ય વિશે દુનિયાભરના ચિંતકો, લેખકો, મોટા સંતો, મોટા મહંતો, મોટા રાજવીઓ, મોટા રાજપુરુષો, મોટા નેતાઓએ જે અભિપ્રાયો આપ્યા છે ને, એકવાર વાંચવા જોઈએ. અદ્ભુત કાર્ય એમણે કર્યું છે. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણને નવોદિત સૂર્ય કહેવામાં આવે છે. સમાજમાં ચારે બાજુ અંધકાર છવાઈ ગયો ત્યારે સહજાનંદ રૂપી સૂરજ પ્રગટ થયો અને પૃથ્વી ઉપર ધર્મનો પ્રકાશ પાથર્યો છે. એમણે આ કાર્ય મહારાજે કર્યું. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ. પૂજ્યપાદ ગુરુદેવે આપણને ભગવાન સ્વામિનારાયણ હૃદયમાં પધરાવ્યા છે. તો બસ મહારાજની નાનામાં નાની આજ્ઞા ખબરદાર થઈને, સાવધાન થઈને પાળીએ. વિચારો તમે, ઉપર જણાવ્યા તે પાપોને છોડ્યા વિના એવા અનેક લોકોને મેં નજરે દેખ્યા છે. તે લોકોમાંથી એકેયને હું માનતો નથી, ભલે તે જૂનાગઢના હોય. જૂનાગઢના જેવું કોઈ નગર દેખાડી દે, હા, એ માણસો ગમે તેવું ઐશ્વર્ય દેખાડે, આગમાં કે પાણીમાં પ્રવેશ કરી જાય, આકાશમાં ઉડતા ફરે, તત્કાળ વરસાદ કરી બતાવે, છતાં હું તે કોઈને માનું નહીં. તેવાને તો હું કોઈ મોટા માયાવી માનું છું, જાદુગર જાણું છું, પણ તેને પેગંબર તરીકે ન માનું. સાચા પેગંબર તો એ જ છે પાપથી છોડાવે, સાચા પેગંબર તો એ છે કે જીવના વ્યસન છોડાવે. સાચી વાત ને? અત્યારે સ્વામિનારાયણ જ એક એવા છે. લો, સ્વામિનારાયણ ભયે હું અબ હું, સ્વામિનારાયણ ભયે હું અબ હું, કરામતન દેખાવે કબ હું, કરામતન દેખાવે કબ હું, સ્વામિનારાયણ ભયે હે અબ હું. એવા તો એક સ્વામિનારાયણ પ્રભુ અત્યારે પ્રગટ થયા છે જે પરચામાં કે ચમત્કારમાં કે કરામતમાં કે જાદુમાં નથી માનતા. હા, ક્યારેક સહજ બતાવી દે જુદી વસ્તુ છે, ક્યારેક ચપટીમાં બતાવી દે જુદી વસ્તુ છે, પણ શું કરે છે એ ભગવાન સ્વામિનારાયણ કરામત ચમત્કાર નથી બતાવતા, છતાં તેમનામાં બધી કરામત અને બધા ચમત્કાર ભર્યા છે. મારું દિલ કબૂલે છે. થોડો સમય મહારાજે પરચા પ્રકરણ ચલાવ્યું બરાબરનું ધમધમાવીને, પણ પછી મહારાજે ટોટલી સ્ટોપ કરી દીધું. ખબર છે ને દાદા, સાગરમાં એ વાત સાંભળી હતી ને આપણે, મહારાજે જાહેર કરી દીધું. મહારાજ કે અમારે હવે કોઈને પરચો બતાવવો નથી, ચમત્કાર બતાવવો નથી, એનાથી થોડી વાર પ્રતીતિ આવે છે, પછી અંધશ્રદ્ધા જ જાગે છે, લોકોની અપેક્ષા વધી જાય છે, સત્સંગમાં કોઈનો પ્રવેશ થતો નથી, સમજણથી જે થાય એ કોઈથી ન થાય. માટે સંતો ભક્તોને પણ કહ્યું, તમે પણ પરચાની આશા ન રાખો, સમજણ કેળવો અને બીજાને સમજણ આપો. આ કથા વાર્તા શું આપે છે આપણને? બોલો, દુનિયામાં કેવા પાખંડ ચાલે છે. બોલો, 5000ની ટિકિટ લઈ શોમાં જવાનું અને આમાં હાથ કરે એટલે પાકીટ ભરાઈ જાય ખાલી. ક્યાં પ્રશ્ન હે બાબાજી? 2 સાલ સે માસ્ટર કર લિયા હૈ લેકિન નોકરી નહીં મિલતી હૈ. અચ્છા, 7 દિન સમોસા ખા લેના, નોકરી મિલ જાયગી. લો, ત્યાં બીજો ઉભો થાય, બાબાજી મેને કિતની ટ્રાયલ દી લેકિન મેં પાસ હી નહીં હો રહા હું ફાઇનલ એક્ઝામ મેં, કુછ કરો. કોણ સા ફોન રખતે હો? નોકિયા કા, સેમસંગ લે લેના, પાસ હો જાઓગે. લો, ધિક્કાર છે. આ બેમાં કોને વધારે મોટો મૂર્ખ કેવો એ તો ભગવાન જાણે, સામે બેઠેલાને કેવો કામે કેવો. ત્યારે આપણને થાય કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અજયભાઈ ધોળા દિવસે લૂંટે છે લૂંટારાઓ ટીવી ઉપર. બોલો, કહેવાય છે ને, ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ. એટલે કહેવાય છે ને, જ્યાં લાલચુ માણસો હોય ને ત્યાં ધૂતારા ભૂખે મરે. આ લાલચ જેવી ખરાબ કોઈ વસ્તુ નથી. વિચાર તો કરો, આવા જ્યારે વિડીયો અમે જોઈએ ને ત્યારે રૂવાડા ઊભા થઈ જાય. ધર્મ તો એ રસાતળમાં ને એનથી નીચે જતો એવો લાગે છે. હજી તો 5000 વર્ષ થયા કળિયુગના, 5 લાખ થવા આવશે ત્યારે હું થશે ધરતું દાદા. એટલે કહેવા માગું છું, આપણને કેવા મહારાજ મળ્યા. ક્યારેક દીકરાઓને આવું થોડું બતાવી દેવું, જો આ દુનિયામાં કેવું પાખંડ ચાલે, ખબર તો પડે આપણને શું મળ્યું છે, ખબર પડે ને તો. બહુ સાચી વાત હા અજયભાઈ,
દીકરાને દરરોજ જન્મો ત્યારથી બીએમડબ્લ્યુ મળ્યું હોય ને, પછીની કિંમતને ગાડામાં બેહારવો પડે ક્યારેક તમારે એકાદ મહિનો. કેવું નટું દાદા, પછી બળદ ગાડામાં બેસે ને પછી બીએમડબ્લ્યુમાં બેસે ને તો આમ થાય કે કંઈક થાય કે નહીં, એને સમજાય, એની કિંમત સમજાય. સમજણ વિનાનું બધું અધૂરું છે. માટે શ્રીજી મહારાજનો આ મત છે, કેવી સરસ વાત છે. સ્વામી નારાયણ ભયે હે અબહુ, કરામત ન દેખાવે કબહુ. એ કોઈને ચમત્કાર નથી બતાવતા, લોકોના પરિવર્તન કરે છે. છતાં એમાં બધા ચમત્કાર ભર્યા છે, મારું દિલ કબૂલ કરે છે. કદાચ કોઈ તેમને આખી ભૂમિનું રાજ્ય આપવાનું કહે તો પણ તેઓ તેને લેવાનો લોભ કરે એવા નથી. 14 લોકના બ્રહ્માંડનું જેટલું સુખ છે તેને તેઓ ઝેર જેવું ગણે છે, દુઃખરૂપ જાણે છે. જે માણસના મનમાંથી લાલચ નામનું તત્વ નીકળી જાય ને એ જ આ કામ કરી શકે. પાપનો બાપ કોણ છે? હુ ઇઝ ધ ફાધર ઓફ પાપ? લોભ છે. લોભ અને લાલચ આજે માણસના મનમાં એટલા બધા ભર્યા છે. લાખપતિ હોય તો કરોડપતિ થવું છે, કરોડપતિ હોય તો અબજોપતિ થવું છે, અબજોપતિ હોય તો ખરબોપતિ થવું છે, કોઈને થોભ જ નથી. છે આ દુઃખ એનું જ છે બધું. બાકી બે ટાઈમ રોટલો ખાવો હોય ને પ્રભુ ભજવા હોય તો આ કળિયુગમાં અત્યારે જેવો સમય સારો છે વાસિદભાઈ છે ક્યારે? પાછા વળીએ, પ્રામાણિકપણે પુરુષાર્થ કરો. હમણાં એક સંતની બહુ સરસ મેં વાત સાંભળી કે વેરી સિમ્પલ મેથેમેટિક્સ ફોર ધ બેસ્ટ લાઈફ. સારું જીવન જીવવા માટેનું બેસ્ટ મેથેમેટિક્સ છે. ભગવાને 24 અવર્સ આપણને આપ્યા છે, બરાબર? 24 અવર્સ ને 8+8+8 એને 3 ડિવિઝન કરો, 8 કલાક 8 કલાક 8 કલાક. ભગવાને 24 અવર્સ વિચારીને આપ્યા છે આપણને, 8 કલાક ઓનલી ફોર જોબ એન્ડ બિઝનેસ. બધું છોડીને દિલથી 8 કલાક મજૂરી કરી લો, મહેનત કરી લો, કામ કરી લો, બિઝનેસ કરી લો. અને ત્યાર પછીના 8 કલાક છે ને ફેમિલી એન્ડ ફેઇથ. ત્યાર પછીના 8 કલાક છે ને તમારા પરિવાર સાથે જોડે જમવા બેસો, દીકરાઓ સાથે થોડી ઘણી વાતો ચીતો કરો, દીકરાની ખબર અંતર પૂછો, બરાબર? ક્યારેક દીકરાઓને નજીકમાં મંદિર વગેરેમાં લઈ જાઓ. ફેમિલી એન્ડ ફેઇથ. ફેઇથ એટલે મંદિર, પૂજાપાઠ, ધર્મનિયમ, કથાવાર્તા, એના માટે 8 કલાક જોબ એન્ડ બિઝનેસ, 8 કલાક ફેમિલી એન્ડ ફેઇથ, અને ત્યાર પછીના 8 કલાક રેસ્ટ, બરાબર? આરામ, હેલ્થ એન્ડ હેપીનેસ. આવી રીતે જીવન જીવે ને તો આ જીવનમાં લગભગ કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. આવે પણ માણસના જીવનમાં બેલેન્સ તૂટી ગયું. આપણા ઇન્ડિયન લોકો અમેરિકામાં 2 જોબ નહીં 3 જોબ કરે છે, ઘણા લોકો મેં જોયા છે. 25 વર્ષમાં 1 રજા ન પાડી હોય એવા મેં જોયા છે. આપણને દુઃખ થાય, 25 વર્ષમાં 1 રજા નથી પાડી. પાછા કે સ્વામી 25 વર્ષમાં 1 વાર મારા દીકરા સાથે હું કોલેજમાં નથી ગયો જોવા. ભલા માણસ, આ પૈસા કામ નહીં લાગે, પૈસા કરતાં દીકરાઓ વધારે મહાન છે, બરાબર ને? પરિવાર કામ લાગશે, પૈસા કામ નહીં લાગે. પૈસા સેકન્ડ થિંગ છે, પરિવાર મહાન વસ્તુ છે. આપણે ત્યાં ક્રમ છે, ધીસ ઇઝ ધ ઓર્ડર. કેવો ઓર્ડર છે? પૈસા પદાર્થ માટે છે. કેના માટે છે? પૈસા પદાર્થ માટે છે. પદાર્થ વ્યક્તિ માટે છે અને વ્યક્તિ ભગવાન માટે છે. એટલે ધીસ ઇઝ ધ ઓર્ડર. પૈસા તમે ભેગા કરો પણ એનાથી શું કરો? તમે જરૂરી પદાર્થ મેળવી શકો. એટલા માટે તમે બીમાર થયા છો, તમારા ઘરમાં કરોડો રૂપિયા પડ્યા છે, એ રૂપિયા કામ લાગશે કે દવા કામ લાગશે? તમે ભૂખ્યા થયા છો, તમારી આસપાસ ડોલરનો ઢગલો પડ્યો છે, એ ડોલર કામ લાગશે કે ખાવાનું કામ લાગશે? પૈસા સૌથી છેલ્લા નંબરની વસ્તુ છે. પણ આપણી મિસ્ટેક એ છે, પૈસાથી પદાર્થ મેળવો, એ પદાર્થ મેળવીને તમે પરિવારમાં શાંતિથી રહો, પરિવારમાં શાંતિથી રહ્યા પછી ભગવાનને રાજી કરો. ધીસ ઇઝ ધ રિયલ ઓર્ડર ઓફ લાઈફ. પૈસા પદાર્થ માટે, પદાર્થ પરિવાર માટે, પરિવાર ભગવાન માટે. તો ક્યારેય પણ જીવનમાં અનહેપીનેસ, ઉદાસીનતા, દુઃખ, ઉદ્વેગ કશું નહીં આવે. પણ આપણે આખું ઉલટું કરી નાખ્યું. ભગવાન પાસે જઈને શું માગીએ?
ભગવાનને કોના માટે યુઝ કરીએ છીએ આપણે? ભગવાન પૈસા માટે. પરિવાર પણ કોના માટે? પૈસા માટે. પદાર્થ પણ કોના માટે? પૈસા માટે. પૈસો મારો પરમેશ્વર. પૈસામાં લોકો એવા પાગલ બન્યા છે, એવા પાગલ બન્યા છે. થોડી લાલચ ઓછી કરીએ, થોડી લાલચ. ખરેખર આ અમેરિકન લોકો છે ને, એમાં એક બે વસ્તુ તો જોવી બહુ સારી વસ્તુ છે. એક, આ લોકો પાસે સંયમ. એ લોકો વ્યસનોમાં ખાવા પીવામાં હોય, પણ એકવાર કંટ્રોલ એ લોકો કરે, પાછા વળે છે ને, ત્યાં લોકોને વળતા આવડે છે. એ લોકો વળી શકે છે, છોડી શકે છે. નંબર બે, આ લોકોમાં ખોટી લાલચ તમને નહીં દેખાય. જોજો તમે, આપણા મંદિરમાં કેટલા અમેરિકન માણસો સાથે આપણે કામ લીધું, આપણને આશ્ચર્ય થાય, લાલચ ન દેખાય. આપણા મંદિરમાં મોજીસ હતો, અત્યારે કાર્લોસ કામ કરવા આવે છે, અડધા ડોલરનો હિસાબ હોય ને. આપણે પૈસા, હમણાં ઘણું બધું કામ ચાલતું હતું, આપણે આપી દીધા હોય, એનું કામ કરીને આવે, એક બિલ હોય એમાં ટીક કરી દે કે આ ત્રણ વસ્તુ મારા કામ માટે લેવો છું, એટલે આ બિલમાં નહીં ગણાય, એટલા પૈસા હું તમને પાછા આપી દઉં લો. બાકી આટલું બધું કામ હોય એમાં 5-25 ડોલર, હવે આપણે ઇન્ડિયામાં તમને ખબર છે ને, અરે શ્રીજી મહારાજ વખતે ભગવાન જાણનારે ખબર છે ને, મહારાજે ચાંદીની લોટી બનાવી, 1.5 રૂપિયો વધ્યો, એટલે પેલા આવ્યા મહારાજ, કે પૂછ્યું લોટી બહુ સરસ છે, કંઈ વધ્યું ઘટ્યું ખરું? ના ના મહારાજ, બધું સરભરે થઈ ગયું. ખરેખર શું હતું વાસ્તવિકતા? 1.5 રૂપિયો વધેલો હતો, પણ પેલા ને એમ થયું કે 1.5 રૂપિયો વધ્યો તો મારી મજૂરીનો કહેવાય જ ને, મને પુરસ્કારનો. આમ તો ભગવાન આપવાનું નથી, એના કરતા હું જ એડજસ્ટ કરી દઉં. બધું સરભરે થઈ ગયું, 1.5 રૂપિયો સરભરે કર્યો. બોલો, મારે જે 3 વાર પૂછ્યું, પણ આ ભાઈ બોલે તો ને, લાલચ જાગી 1.5 રૂપિયાની. અંતર્યામી ભગવાનને જાણનારાએ 1.5 રૂપિયાની ચોરી કરી, અને કેવું મોટું દુઃખ આવ્યું. માટે પ્રામાણિકતાથી જીવો, ખોટું કોઈનું રાખો નહીં. એક રૂપિયો પણ ખોટો કોઈકનો આપણા ઘરમાં આવ્યો હોય એને પાછો આપી દો. કદાચ આકાશ આખું ફાટી જાય એટલું દુઃખ આવવાનું હોય, તો પણ પ્રામાણિકતાથી જીવવાનો સંકલ્પ કરો. ભગવાન તમને આ દુનિયામાં ક્યારેય દુઃખી નહીં થવા દે. દુઃખ આપે છે આપણી લાલચ, દુઃખ આપે છે આપણા ખોટા કર્મ, દુઃખ આપે છે આપણા ખોટા સ્વભાવો. હું તમને વિડીયો બતાવીશ અહીંયા, બહુ સરસ મજાનો, માણસ કેવી રીતે દુઃખી થાય. હવે તો રિયલ વિડીયો આવે છે ને, બધા કથામાં વાત કરવા કરતા ક્યારેક આપણે રાખીશું વિડીયો સત્સંગ ફરીવાર. મહારાજને કહે છે, તમને 14 બ્રહ્માંડનું સુખ તો ઝેર જેવું લાગે છે. દુનિયાના દિલની વાતને તેઓ રાખે છે, ગુરુના વચનમાં પ્રીતિ રાખે છે. તેઓ કોઈ સ્ત્રી જાતિની સાથે હસતા નથી, તેમજ તેને દેખતા નથી, કેમ જે દુનિયાના દિલની એ જ વાત છે, અને નારીના શરીરને જોતા પણ નથી, માત્ર તેના આત્માને જુએ છે. તેમને વસ્ત્રમાં કે આભૂષણમાં પ્રેમ નથી, તેઓ માત્ર ભક્તોની ભાવનાને જુએ છે. ખાવું પીવું ચાલવું વગેરે ક્રિયાઓ આપણે દેખીએ છીએ, સમજીએ છીએ તેમ નથી, અર્થાત તેઓ પોતાને માટે કશું કરતા નથી, કેવળ ભક્તોને સુખ આપવાને માટે કરે છે. તેઓ વાહન ઉપર કેવી રીતે બેસે છે, દુનિયામાં તેમના જેવો કોઈ નિસ્પૃહી મેં લેસ માત્ર જોયો નથી. એવા કોણ છે? ભગવાન સ્વામિનારાયણ. તેઓ દુનિયાની રીતને દુનિયામાં રહેવા દે છે, દુનિયાનો ભાવ તેમના જીવનમાં ક્યાંય દેખાતો નથી, દુનિયામાં તેમને કોઈક જ ઓળખે છે. ઉપર કહ્યા પ્રમાણેની વાતો જ્યારે હરિભક્તો કરી રહ્યા, ત્યારે શ્રીહરિ સ્વયં બોલ્યા, જેના ઘણા જ ભાગ્ય ઉદય થયા હોય તેને અમારું આ સત્સંગમાં વિચરણ કરીએ છીએ તે ગમે. અમે આ બધું કરીએ છીએ, બોલીએ છીએ, આ કોને ગમે? ઘણા જન્મના ભાગ્ય ઉદિત થયા હોય તેને. આમ કહીને શ્રીહરિ તૈયાર થયા, આવીને હાથી ઉપર બેઠા. દરબાર ઝીણાભાઈ શ્રીહરિને ચામર કરવા માટે અત્યંત હરખ ભરીએ હૈયે હાથી ઉપર બેઠા. હાથી ઉપર સોનાની કળશવાળી ઝરિયાની અંબાળી મૂકી હતી, તેના સોનેરી સ્તંભ પણ વિચિત્ર હતા. તેમાં ભગવાન શ્રીહરિ બેઠા. સોનેરી જેટલો સામાન હતો તે બધાથી હાથીને શણગાર્યો હતો. તે રીતે જ શ્યામ સુજાણ શ્રીહરિએ સોનેરી વસ્ત્રને આભૂષણો ધારણ કર્યા હતા. તે પ્રમાણે જ બધા દરબારોએ પોતાના અશ્વ ઉપર પણ બધો સામાન સોનેરી સજાવ્યો હતો, અને વાજિંત્રો પણ એવા વાગતા હતા જેનાથી આખું ગગન ગાજી રહ્યું હતું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 6ઠ પૂર્વમાં શ્રીહરિ જૂનાગઢ પધાર્યા, અને નવાબના મનમાં શ્રીહરિના પ્રત્યે આદરભાવ, એ નામે 75મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.